રુઝાન, આપનું પણ સ્વાગત છે. આ કિસ્સો જે ત્રિપલ તલાકનો સુરતમાં ફરી એક વખત સામે આવી રહ્યો છે. ફોન ઉપર પોતાની પત્નીને ત્રણ વખત તલાક 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 કહી દેવામાં આવ્યું. પોલીસ પાસે તે મહિલા જાય છે, પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડી રહી છે, ત્રિપલ તલાક પર ફરિયાદ લેવા માટેની ના પાડી રહી છે. કેટલી મોટી વાત, વોટ લઈ લેવામાં આવે છે ત્રિપલ તલાક કાયદાના નામે, પરંતુ મહિલાઓને ન્યાય તો નથી મળતો. એવા તો ઘણા કાયદાઓ છે જેનાથી વોટ લે છે અને ન્યાય બહેનોને નથી મળતો, યા વોટ લે કે ના લે ન્યાય બહેનોને નથી મળતો. આ પર્ટિક્યુલરલી વાત કરું તો જ્યારે જજમેન્ટ આવ્યું હતું, હું સુપ્રીમ કોર્ટે કીધું પછી શું કહેવાય આ કાયદો બન્યો છે, એટલે હું સાહેબને યાદ અપાઈ દઉં કે આમ તો કોઈ પોલિટિકલ પાર્ટીને કરવું નહોતું, પણ સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી કે ભાઈ હવે આનો કાયદો બનાવો તમે, એટલે બનાવવો પડ્યો છે, પહેલો પોઈન્ટ છે. એટલે તમે એ જરા ક્લેરિટી લઈ લો. પહેલો બીજો પોઈન્ટ, યા બીજો પોઈન્ટ એવો છે, એક જ મિનિટ રુઝાન, આ બંનેને રોકીને મારે એટલા માટે આ વાત કરવી પડશે, કારણ કે આપણે કાયદો બન્યો કેવી રીતે બન્યો, કે એને ખરેખર હવે અમલીકરણની દિશામાં કેવી રીતે આગળ વધવું છે, સાથે સાથે આ સુરતના જે પીડિત મહિલા છે એના એને ન્યાય અપાવવા માટે શું થઈ શકે, એના માટે ખાસ આજે ચર્ચા. હું એટલે હું એમાં જે જજમેન્ટ આવ્યું હતું એમાં ખાસ કહેવા માંગતી હતી કે આમનો જે મુસ્લિમ બોર્ડ છે, પર્સનલ મુસ્લિમ બોર્ડે એફિડેવિટ કરી હતી, એફિડેવિટ એવી કરી હતી કે અમે અમારા જે બી આપણા એ લોકોનું જે સમુદાય હોય એમાં અમે કહીશું, જયારે કાઝી નમાજ, જયારે કાઝી નિકાહ પડે ત્યારે બી કહીશું કે ભાઈ ત્રિપલ તલાક નથી, આ તે બધું એમાં એફિડેવિટ થઈને લખાઈને આવ્યું છે. એટલા માટે બેન મેં રેફર કર્યું, કારણ કે જે રીતે સાહેબ કહે છે કે આપણે લોકોને જ્ઞાન નથી, એટલે આજે ભાઈએ સૌથી પહેલા તો જઈએ, ભાઈએ ત્રિપલ તલાક કર્યું તો એમની એમના જે સમુદાય હતા એમને એમને જ્ઞાન ના આપ્યું કે હવે ટ્રિપલ તલાક થશે તો ભાઈ તને એ થશે, પહેલો પોઈન્ટ. બીજો હવે આપણે પોલીસ એંગલ થી કહીએ કે સાહેબ જયારે એકવાર લો બની જાય ને ત્યારે કઈ અલગથી ઇમેલ ના કરવાનો હોય કે ભાઈ લો બની ગયો. તમને એક્ઝામ્પલ બીજો એટલે નાનો ફટાકથી એક્ઝામ્પલ આપ્યો કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ નો લો 2013 થી બન્યો છે, પણ અનફોર્ચ્યુનેટલી એનું અમલીકરણ નથી થતું. એટલે પોઈન્ટ તમારો એ રિગાર્ડ થી સાચો છે કે ભાઈ એનું અમલીકરણ માટે જે આપણે કોઈ બી ગવર્મેન્ટ, નોટ ધીસ ગવર્મેન્ટ, એની ગવર્મેન્ટ આ તો પ્રોબ્લેમ થતો હતો જ. કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ કે જયારે આ નવો છે લો, ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગવર્મેન્ટ બી, પોલીસ તંત્ર બી, હોમ ડિપાર્ટમેન્ટ બી, અને જે બી એ લોકોને અપડેટ કરવાનો એ લોકોના ઓફિસર્સને કરવું જોઈએ. પણ અધર દેન દેટ આ બેને જે કર્યું છે એમને ન્યાય 100% મળશે, કારણ કે હવે લો છે, એટલે લો પ્રમાણે આ લોકોને કામ કરવું પડશે. અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અમને અને જે બી એફઆઈઆર કરીને એને પહેલા તો મેજિસ્ટ્રેટ પાસે મૂકવો પડશે આ ભાઈને, આ જેને ત્રિપલ તલાક માંગ્યો છે. કારણ કે ધ લો સેઝ કે મેજિસ્ટ્રેટ કહેશે તો અગર અંદર સેટલ થઈ જશે એનો બી ચાન્સીસ છે, ના તો પછી એમને જે બી એમનું જે કાનૂની કાર્યવાહી છે અકોર્ડિંગ ટુ લો કરવી પડશે.